નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયોની અંદર આપણે તમામ પ્રકારના પાકના નિંદામણ વિશેની વાત કરવાની છે. એટલે કે જે શિયાળાની અંદર વવાતો પાક, જેની અંદર ઘઉં છે, ચણા છે, ધાણા છે, જીરું છે, લસણ છે, ડુંગળી છે વગેરે, આ તમામ પ્રકારના પાકની અંદર જે નિંદામણ થતું હોય છે, એ નિંદામણનો સચોટ આપણે ઈલાજ બતાવવાનો છે. પણ પહેલાં તો તમામ મિત્રોને વિનંતી છે કે જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈએ અને આ વિડીયોને લાઇક આપી અને તમામ ગ્રુપમાં શેર કરો, જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે. હવે ખાસ કરીને જે નિંદામણની વાત કરવા જઈએ તો લગભગ તમામ પ્રકારના પાકની અંદર જે આપણે નિંદામણની સમસ્યા હોય તેની અંદર સૌથી બેસ્ટ અને સારો ઉપાય આપણે નિંદી નાખવું, જેવી રીતે આપણે ખુદ જાતે અથવા તો મજૂરથી જે આપણા ખેતરની અંદર નિંદામણને નિંદી નાખતા હોય, એ તમામ ઇલાજ કરતાં સારામાં સારો ઇલાજ છે. કેમ કે નિંદામણ નાશક દવા હોય અથવા તો બીજી કોઈ દવા હોય, આ તમામ પ્રકારની દવાઓ છે આપણી જમીન ખરાબ કરતી હોય છે, છતાં પણ ના છૂટકે આપણે દવાનો ઉપયોગ કરીને નિંદામણ દૂર કરવાનો એક રસ્તો અપનાવવો પડે. ત્યારે હું આપને જણાવી દઉં કે કોઈ પણ પાક હોય, પાકની 30 દિવસની અવસ્થા થાય ત્યારબાદ જ એની અંદર નિંદામણ દવાનો ઉપયોગ કરવો. 30 દિવસ કરતાં નાનો પાક હોય એવા કોઈ પણ પાકની અંદર નિંદામણ નાશક દવાનો ઉપયોગ ના કરવો. હવે ખાસ દાખલા તરીકે લસણ અને ડુંગળી, લસણ અને ડુંગળીની અંદર જો આપણે આ સમસ્યા હોય તો એની અંદર જે લસણ અને ડુંગળીનો જે પાક છે લાંબા પાનવાળો પાક કહેવાય, એટલે એમની અંદર તમે ગોલ પાનવાળા જે કંઈ નિંદામણ થાય છે એમનો ઇલાજ તમે કરી શકો છો. અને એની અંદર બધા કરતાં બેસ્ટ હોય તો ઓક્ઝીફ્લોરફ્યુરોન, જે ઓક્ઝીફ્લોરફ્યુરોન નામની દવા આવે છે એ ઘણી બધી કંપની બનાવે, તમે કોઈ પણ સારી કંપનીની આ દવા લઈ અને એક પંપની અંદર 30 ml નાખી અને એનો સ્પ્રે કરવામાં આવે તો એક સારામાં સારું પરિણામ મળે છે. ત્યારબાદ એન્ટ્રાજીન છે, એનો ઉપયોગ પણ તમે લસણ ડુંગળીની અંદર કરી શકો છો. એન્ટ્રાજીન છે એ પણ લગભગ તમામ કંપનીઓ બનાવે છે, કોઈ પણ સારી કંપનીનું એન્ટ્રાજીન તમે વાપરી શકો છો. એટલે એમની અંદર તમે એક જે આપણે લસણ ડુંગળીની અંદર નિંદામણની સમસ્યા આવે એનાથી આપણે બચી શકીએ. સાથે બીજી એક દવા છે કે જે બાયર કંપની બનાવે છે, જે દવાનું નામ છે રાફ્ટ નામની દવા જે આવે છે એ પણ તમે લસણ ડુંગળીની અંદર ઉપયોગ કરી શકો છો. સાથે જીરુંના પાકની વાત કરીએ તો જીરુંના પાકની અંદર જો આ પ્રોબ્લેમ હોય તો જીરુંનો પાક 30 દિવસનો થાય ત્યારબાદ એન્ટ્રાજીન અથવા તો રાફ્ટ બેમાંથી કોઈ પણ તમે એક દવાનો ઉપયોગ કરી શકો છો. અને જો ચણા અથવા તો ધાણાની અંદર આ પ્રશ્ન હોય તો ચણા અને ધાણાની અંદર નિંદામણનો પ્રશ્ન થાય ત્યારે એમાં જે આપણે ટરગાસ ઉપર અથવા તો વિપ્સ ઉપર આવી જે દવાઓ આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ પણ 30 દિવસ કરતાં મોટો પાક થાય ત્યારે અને હંમેશા જે ટરગાસ ઉપર અને વિપ્સ ઉપરનું જે 30 ml સુધીનું એક પંપની અંદર પ્રમાણ હોય છે એની જગ્યાએ 20-25 ml નાખવામાં આવે તો બધા કરતાં વધારે સારું. કેમ કે નિંદામણની અંદર થોડુંક સ્લો રિઝલ્ટ મળે, ઓછું પ્રમાણ રાખવાથી થોડુંક સ્લો રિઝલ્ટ મળે પણ ચણા અને ધાણાની અંદર પ્રમાણ ઓછું રહે તે આપણા માટે સારું રહેશે. ત્યારબાદ જે ઘઉંના પાક છે, જો કે ઘઉંના પાકની અંદર આપણે પેન્ડેમિથાલિન અથવા તો બીજી ઘણી બધી દવાઓ જે આવે છે એ આપણે એક વાવેતર બાદ પિયત આપવામાં આવે ત્યારે ક્યારામાં જે પાણી સાથે પીવડાવી દીધી હોય અથવા તો ઉપરથી પંપથી આપણે દવાઓ છાંટી દીધી હોય, એટલે મોટાભાગે ઘઉંની અંદર નિંદામણની સમસ્યા નથી આવતી. અથવા તો જો ત્યારબાદ પણ આ નિંદામણની સમસ્યા આવે તો 30 દિવસ અથવા તો તેનાથી મોટા ઘઉં થાય ત્યારે એમની અંદર મેટ સલ્ફોરોન મિથાલ નામની દવા આવે છે એ પણ ઘણી બધી કંપની બનાવે છે અને એનું એક જ પેકિંગ આવે છે, એક બોક્સની અંદર આવે છે, જેની અંદરથી 2 પ્રકારની દવાઓ નીકળશે. આ જે મેટ સલ્ફોરોન મિથાલ છે એ એક બોક્સની અંદરથી 8 પંપ કરવાના, જો આ એક પંપની અંદરથી 8 પંપ કરવામાં આવે તો ઘઉંની અંદર પણ જે ગોળ પાનવાળા નિંદામણ છે એનો આપણે નાશ કરી શકીએ છીએ. અથવા તો એક જે 2-3 વર્ષથી ક્લોડિનો આપણે વાપરીએ છીએ, ક્લોડિનો પણ ઘણી બધી કંપનીઓ બનાવે છે એ પણ તમે વાપરી શકો છો અને મેટ સલ્ફોરોન મિથાલ છે એ પણ તમામ કંપનીઓ બનાવે છે. એટલે કોઈ પણ સારી કંપનીની દવા વાપરવી, પણ છેલ્લે અંતમાં મારી એ જ ભલામણ છે કે નિંદામણ નાશક દવાઓ હોય છે એ હંમેશા આપણા જે પાક હોય, શિયાળુ પાક હોય, ખરીફ પાક હોય અથવા તો ઉનાળુ પાક હોય, કોઈ પણ પાક માટે નિંદામણ નાશક દવા છે વાપરવી હિતાવહ ન હોય, છતાં પણ ન છૂટકે વાપરવી પડે તો જ આવી દવાઓનો ઉપયોગ કરવો. અને આ દવાઓ વિશે વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો પણ અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશો. ધન્યવાદ.